નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે પાકના ભાવ વિશે ખેતીવાડીના પાકના રોગો વિશે એમના ઉપાયો વિશે સતત વાત કરતા રહેલા છીએ સાથે હવામાન વિશે પણ ચર્ચા કરતા રહેલા છીએ તો આ વખતે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ તો વરસાદની વિગતવાર અપડેટ આપવી છે મિત્રો હાલમાં ચોમાસાએ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે અને પુરુષોત્તમ મહિનામાં પણ મેઘરાજાએ પોતાનું આગમન દર્શાવ્યું હતું પણ શ્રાવણ મહિનો શરૂ થતાં જ જાણે મેઘરાજા રીસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને ખેડૂત બિચારો પાવા માટે લાચાર થઈ ગયો છે આની વચ્ચે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની એક આગાહી સામે આવી છે જેમાં અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આગામી ત્રણ સપ્ટેમ્બર સુધી હજી ચોમાસું નબળું જોવા મળી શકે છે ત્યાર પછી વરસાદની સ્થિતિ અંગે કોઈ ફોડ પાડી શકાય હાલની સ્થિતિને જોતા ચોમાસું હજુ ધારિયામાં આવ્યું નથી કેમ કે પશ્ચિમ છેડો હજુ ઉત્તર બાજુ જોવા મળી રહ્યો છે આથી હિમાલય તળેટીમાં તે થોડા સમય માટે જોવા મળશે એવી પણ સંભાવના છે આમ ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટર લેવલે ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એનાથી પવન ઝડપી જોવા મળે છે અને ભેજની માત્રામાં વધઘટ જોવા સાથે આ સાથે હજુ બે દિવસ પવનનું જોર યથાવત રહેશે જોકે અઠાવીસ ઓગસ્ટ બાદ આ પવનનો થોડા મધ્યમ વેગ જોવા મળ્યો છે આ સાથે જ આગ આગાહી અશેક પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં સૂકું વાતાવરણ જોવા મળતા સાથે સાથે જ મંદ ચોમાસું પણ જોવા મળે છે આ સાથે તડકાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે જ્યાં પણ ગુજરાત રિજિયન છે તેવા વિસ્તારમાં મંદ ચોમાસા સાથે સૂકું વાતાવરણ જોવા મળવાની સાથે તડકો પણ વધશે દક્ષિણ ગુજરાતમાં થોડા અંશે છૂટાછવાયા વરસાદ છાંટાઓ થવાની સંભાવનાઓ પણ જણાવી છે તો આ આગાહીના અંતે આપણે એવું તારણ કાઢી શકીએ કે મિત્રો આવતા ત્રણ તારીખ પછી આપણા ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્રમાં વરસાદનો વાવો માહોલ જોવા ફરીથી મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં તમારા જે મંતવ્યો છે એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને સાથે આપણી ચેનલને શક્ય આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે આ વિડીયોને શેર પણ કરજો ધન્યવાદ